મારા દીકરી બા સગુણા બા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એમના વેવિશાળ ના શ્રીફળ લઈ અને આપણે દેશ દેશાવર જવાનું છે બુદેવ, દેશ દેશાવર જવાનું. ભલે રાજવી, પણ ક્યાં રાજ્યની અંદર જવું અને ક્યાં રાજ્યની અંદર નહીં જણાવ્યું. હા બુધે, કોઈ પણ રજવાડાનો રસ્તો લેજો, પણ એક પિંગલગઢ ભણી ડગલા ન ભરતા. હો બુધે, પિંગલગઢ ભણી ડગલા ન ભરતા. રાજવી, તમે દેશ જવાનું કહો છો, પરદેશ જવાનું કહો છો, પણ આ પિંગલગઢની ના પડો છો, એનું કારણ? કારણ કે પિંગલગઢના રાજા વઢિયારું હારે મારે 20-20 વર્ષના વેર છે, એટલું નહીં પણ આજે 22-22 વર્ષના આબોલા છે. માટે કોઈ પણ રજવાડાનો રસ્તો લેજો, પણ એક પિંગલગઢનો રસ્તો ન લેતા હો બુદેવ. ભલે રાજવી, પણ જતી વેળાએ આ ભૂદેવને એક જમણા હાથના વચન આપો કે આ ભૂદેવ ગમે રાજ્યની અંદર નારિયેલ જીલાવીને આવશે, તમારે શિરો માન્ય રહેશે. અરે ભૂદેવ, રાજા અજમલના આજ જમણા હાથના તમને અભય વચન છે કે કોઈ પણ રજવાડાની અંદર દીકરી બા સગુણાના વેવિશાળના શ્રીફળ જીલાવીને આવો ને, એ મને તો નહીં પણ મારા વાલી વારસાને પણ માન્ય રહેશે. આ રાજવી અજમલનું અભય વચન છે. જય હો રાજવી. જય ભૂદેવ, અમારા દીકરી બા સગુણાના શ્રીફળ. આજ હરો કે જ મંગે ગોરદેવ હાલિયા, હજી
મારી નગરી ની અંદર રમેશ ને માટે કોઈ લોકો ઘાટ કરતી હોય છે. આજે મારા નગર ની અંદર નકી કોક દુશ્મન નું ઘરનું માણસ મારી નગરી ની અંદર મહેમાન ગતિ કરતો એવું લાગે છે. તો માટે બધાજી આજ મારા રાજમાં હેવા ચોકી ફેરા કરો કે રાજ નું માણસ રાજમાં હોવું જોઈએ અને બહાર નું માણસ બહાર હોવું જોઈએ. બાપુ બહાર નું માણસ કાળો કામે જાય વાંધો નહીં ને. આ તમારા બાપુ નો હુકમ છે. તો માટે બધાજી હું અત્યારે નિંદ્રા ને આધીન થાઉ છું. તો મારી રજા સિવાય કોઈ નો બાપુ મારા રાજમાં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. હા બાપુ આ તમારા બાપુ નો હુકમ છે. તમે તમારા બાપુ અહીંયા માથે પથ્થર મૂકીને બેસી જાઓ કોઈ નો આવે રાજમાં. ભલે પ્રધાનજી એમ નહીં બાપુ આટલા આટલા વર્ષ ત્યાં નોકરી કરું બાપુ કોઈ સકી શકો કઈ ફેરકું કોઈ ફરકવા દીધું બાપુ. પ્રધાનજી બાપુ આપણા રાજમાં આપણે રજા સિવાય કઈ શીખ ન ખવાય. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુલામ ગોળ બાપુલામ ગોળ બાપુલામ ગોળ બાપુલામ બાપુલામ ગોળ પંજરાનું કામ આવો હલો Thank you.
વળી જોગો ઈ ચુનો કીના કપણ હાવ જાતો જડા જોને બોલાય જડપવે Thank you.